Siriani. સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની મુશ્કેલી વધી ગઈ છે. ગઈકાલે કોર્ટે ઝટકો આપ્યા બાદ હવે ગમે ત્યારે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ શકે છે. સુરત પોલીસ સમક્ષ અલ્પેશના વર્તન બાદ પોલીસે અલ્પેશ કથિરિયાના રાજદ્રોહના કેસમાં જામીન રદ કરવા માટે અરજી કરી હતી, જે ગઈકાલે કોર્ટે માન્ય રાખી હતી. ત્યારે હવે પોલીસ ગમે ત્યારે અલ્પેશ કથિરિયાની ધરપકડ કરી શકે છે. રાજકોટના હલેન્ડા ગામે અલ્પેશ કથિરિયાનો કાર્યક્રમ છે, જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ પણ અતિથિ છે. આમંત્રણ પત્રિકામાં અલ્પેશ કથિરિયાનું નામ પણ અતિથિ વિશેષમાં છે. અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા હોવાને કારણે પોલીસ તેની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. તે વચ્ચે હવે પ્રશ્ન એ છે કે કથિરિયા કાર્યક્રમમાં હાજરી આપે છે કે નહીં. અને હવે વાત ગૌચરની જમીન બાબતે ગરમાયેલા રાજકારણની. રાજકોટના ઈશ્વરિયા ગામની ગૌચરની જમીન મામલો હવે રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ગૌચર જમીન કલેક્ટર દ્વારા ખાનગી ટ્રસ્ટને ફાળવી દેતા ઈશ્વરિયા ગામના લોકો અમરનાથ ઉપવાસ પર બેઠા છે. આ જમીન રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા તેના ટ્રસ્ટના નામે કરાઈ હતી. ગૌચર જમીન ખાનગી લોકોને ફાળવાતા લોકોમાં રોષ ફેલાયો છે, જેને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને હાર્દિક પટેલ ઈશ્વરિયા ગામે પહોંચ્યા. હવે વાત કરીશું તુવેરની ટેકાના ભાવે ખરીદીની. રાજ્યમાં તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. 101 સેન્ટર ઉપરથી ખરીદી કરવાની શરૂઆત થઈ ગઈ છે. 5,675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ખરીદીની શરૂઆત થઈ છે. તુવેર માટે અત્યાર સુધી 5,050 ભાવ મળતો હતો, જે હવે 5,675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો કરાતા ખરીદીની શરૂઆત પણ થઈ ચૂકી છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં આજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ મોડાસામાં એક પણ ખેડૂત હજુ સુધી ખરીદી કેન્દ્ર પર પહોંચ્યો નથી. ત્યારે આજ મામલે અરવલ્લીથી હાર્દિક પટેલ અમારા સંવાદદાતા જોડાયા છે. હાર્દિક, આપને પૂછવા માંગીશું કે જે ખરીદી છે એ મોડાસામાં કયા પ્રકારની છે, શું હજુ સુધી ખરીદી થઈ શકી નથી, ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસથી પંકજ, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જે મગફળી અડદની જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી, ત્યારબાદ આજથી તુવેરની પણ ખરીદી શરૂ થઈ ચૂકી છે. મોડાસા ખાતે એપીએમસીમાં ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. 1,135 મણના ભાવે તુવેર ખરીદવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં 5,500 હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે. ત્યારે મારી સાથે અહીંના જે અધિકારી છે જોડાયા છે, તેમને પૂછીશું સર, અહીં શું આયોજન કરવામાં આવ્યું છે અને કઈ પ્રકારનું આયોજન છે? સરકારશ્રીની જાહેરાત મુજબ અહીંયા અરવલ્લી જિલ્લા ખાતે તુવેરની ખરીદીનું કેન્દ્ર આપવામાં આવેલું છે, જે પૈકી એનો મણનો 1,335 રૂપિયા ભાવ નક્કી કરેલ છે, જે અનુસંધાને અરવલ્લી જિલ્લામાં 277 ખેડૂતોએ આજની તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવી લે છે. મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે 29 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે, જે પૈકીનો અમે જથ્થો ખરીદવા માટે ગોડાઉનની વ્યવસ્થા રાખેલ છે, મજૂરોની પણ વ્યવસ્થા છે, અમારી જોડે લેબોરેટરી આસિસ્ટન્ટ પણ છે. ચોક્કસથી અનેક પ્રકારની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે જે ખેડૂતો છે અહીં હજી સુધી પહોંચ્યા નથી, ત્યારે જે આયોજન કરવામાં આવ્યું છે તેનાથી પણ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક હજુ સુધી જાણ ન હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે જે તુવેરની જે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો કેટલી સંખ્યામાં અહીં પહોંચે છે. હાર્દિક આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અરવલ્લીમાં ખેડૂતો હજુ કેન્દ્રો પર પહોંચ્યા નથી, કારણ કે તેમની પાસે કદાચ માહિતીનો પણ અભાવ હોઈ શકે છે. આગળ વાત કરીશું જર્જરિત શિક્ષણની. તમે
તમે સાંભળ્યું હશે કે પહેલા જ્યારે ઋષિઓ પાસે લોકો શિક્ષણ લેવા જતા ત્યારે આશ્રમ શાળાઓ હતી અને વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણતા હતા. આવું દ્રશ્ય જૂનાગઢના સરગવાડા ગામમાં જોવા મળ્યું, પરંતુ અહીં વિદ્યાર્થીઓ જાતે નહીં પરંતુ મજબૂરીના કારણે આ રીતે ભણવા મજબૂર છે. શું છે વિદ્યાર્થીઓની મજબૂરી? જોઈએ આ રિપોર્ટ. આ છે જૂનાગઢની સરગવાડા ગામની પ્રાથમિક શાળા. અહીં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જર્જરિત શિક્ષણને મંજૂરીની રાહ, શાળાના મકાનની જગ્યાએ ખુલ્લું મેદાન, વિદ્યાર્થીઓ બેઠા છે ખુલ્લામાં. સરગવાડાની પ્રાથમિક શાળાની આ જગ્યા જ્યાં પહેલા 4 ઓરડા હતા પરંતુ જર્જરિત હાલતમાં. સરકાર પાસેથી મંજૂરી લીધા બાદ અહીંના આ 4 ઓરડા જૂન 2018માં તોડી પાડવામાં આવ્યા હતા. સરકારે અહીં 6 ઓરડા બાંધવાની મંજૂરી પણ આપી દીધી છે, પરંતુ કોઈ કારણસર અહીં શાળાના ઓરડા બાંધવાનું કામ શરૂ કરવામાં નથી આવ્યું. ઘણી બધી અગવડતાઓ તો પડે છે બાળકોને ભણવામાં, પણ એ અગવડતાઓ સાથે પણ અમે શિક્ષણ કાર્ય કરીએ છીએ. શાળાના ઓરડા તોડી પડાયા બાદ નિયમ મુજબ આચાર્યએ 48 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવ્યા છે. કડકડતી ઠંડીમાં ખુલ્લામાં અભ્યાસ કરતા આ બાળકોના વાલીઓએ અહીંના કોર્પોરેટરને રજૂઆત કરી, ત્યારે કોર્પોરેટરે આ સ્કૂલની મુલાકાત લીધી હતી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ન્યૂઝ 18ની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી ત્યારે તેઓએ ડરતા સૂરમાં જલ્દી કામ શરૂ કરવામાં આવશે તેનો માત્ર દિલાસો આપ્યો. કયા કારણોસર મંજૂરી બનાવવા માટેની આપેલ નથી એ એક ચર્ચાનો વિષય છે. ગ્રામજનો જેના બાળકો ભણતા હોય એના વાલીઓ પણ મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા. આગળ મેં પણ સરકારમાં રજૂઆત કરી છે, અહીંના શિક્ષણ મંત્રીને આપણે રજૂઆત કરી છે, પછી અધિકારીને પણ મેં રજૂઆત કરેલી છે. ભાઈ કયા કારણોસર તમારે સરગવાડાની અંદર મંજૂરી આપવામાં આવેલ નથી? સરગવાડા પ્રાથમિક શાળાના 6 ઓરડાની નવી મંજૂરી માટે ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે. જે મંજૂર થયા હવે તાત્કાલિક જેમ બને એમ ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ તો શાળાનું કાર્ય 2 પાળીમાં ચાલી રહ્યું છે અને 230 જેટલા વિદ્યાર્થીઓ શાળાની જગ્યામાં ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. સરગવાડાની શાળાની હાલત જોઈને લાગે છે કે ભણશે ગુજરાતના સ્લોગન માત્ર સરકારી યોજનાઓનો એક ભાગ છે જે માત્ર કાગળ પર જ રહી જાય છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.